પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં છોડાયું છે પાણી. કડાણા પાનમ ડેમની જળસપાટીમાં વધારો થતાં બંને જળાશયોમાંથી પાણી છોડાયું છે. 2 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ સિંગરોડ ગામમાં પ્રવેશ્યા મહી નદીના પાણી. કાંઠા વિસ્તારમાં ખેતરો થયા છે તરબોળ. સિંગરોડ પાસે ભયજનક સપાટીની નજીક વહી રહી છે મહી નદી. તો વડોદરા જિલ્લાના 53 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેસરના 5, સાવલીના 28, વડોદરાના ગ્રામ્યના 9, પાદરાના 11 ગામોને એલર્ટ કરાયા. તો મહેસાણામાં ધરોઈ ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ થયો છે. ધરોઈ ડેમમાં 75.3% જળ સ્ટોક થયો છે. ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટ સપાટી છે. ધરોઈ ડેમમાં 4,300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી. 10 શહેરો અને 1,007 ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે. તો વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સહાય પેકેજની કરી છે જાહેરાત. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. અતિવૃષ્ટિથી નુકસાન સામે સહાયની જાહેરાત કરાઈ છે. નાના લારી ગલ્લા, દુકાન ધંધા, ઘર વખરીને થયેલા નુકસાનની પણ સહાય મળશે. વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અતિવૃષ્ટિમાં થયા છે બેહાલ, તમામને મળશે મદદ. કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો છે. લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય મળી શકે છે. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક ₹20,000ની રોકડ સહાય. 40 સ્ક્વેર ફૂટની મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડની સહાય અપાશે. તો નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક ₹85,000 રોકડ સહાય. માસિક ટર્નઓવર ₹5 લાખથી વધુ હોય આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય મળશે. 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની રોકડ સહાય. 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડ સહાય. નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક ₹85,000ની રોકડ સહાય. 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને ₹20 લાખ સુધીની લોન ઉપર 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે ₹5 લાખની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય મેળવવા માટે તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ SDRFના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. તો રાજ્યમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારો માટે ધારાસભ્યો પણ મદદરૂપ થશે. રાહત પેકેજમાં પોતાનો એક પગાર આપશે. પૂર આફતગ્રસ્ત વિસ્તારો માટે મંત્રીમંડળ અને તમામ ધારાસભ્યશ્રીઓએ પોતાનો એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ધાર કર્યો છે અને નિર્ણય કર્યો છે. તો રાજ્યમાં બિસ્માર બનેલા રસ્તાઓનું થશે યુદ્ધના ધોરણે સમારકામ. 15 સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં મેટલ પેચવર્ક પૂરા કરાશે. જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે 15 સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે અને સાથે સાથે હાલમાં એના ઉપર ડામર પેચવર્ક માટેની પણ કામગીરી ચાલુ કરી છે અને એ બધા જ ડામર પેચવર્ક આપણે પૂરા કરીશું અને સાથે ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે. તો સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિથી નુકસાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રની ટીમે નુકસાની અંગેની સર્વે કામગીરી શરૂ કરી છે. વઢવાણ તાલુકાના લટુડા, ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામે કરી મુલાકાત. કેન્દ્રની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ મુલાકાત કરી જિલ્લામાં પાક નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ,
આરોગ્ય સ્થિતિની તેમણે સમીક્ષા કરી. તો પાક નુકસાન, બિયારણોમાં થયેલ નુકસાનની માહિતી મેળવી જિલ્લા ખેતીવાડી અધિકારી, વઢવાણ મામલતદાર અને ટીડીઓ પણ હાજર રહ્યા. રાજકોટના ગ્રામ્ય પંથકમાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વે હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગે અત્યાર સુધીમાં 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ કરી દીધો છે, જેમાં 6845 હેક્ટરમાં 33% વધુ પાક નિષ્ફળ નીવડ્યો હોવાનું સામે આવ્યું. ખેડૂતોને અંદાજીત 5.5 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જિલ્લા કલેક્ટર મુજબ 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે. તો બીજી તરફ તાલુકા પંચાયતના સદસ્ય નિશ્ચિત ખુંટે સર્વેની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાનો આક્ષેપ કર્યો. તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે. પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે. આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં. તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીંતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું. રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દ્રષ્ટિયા જણાઈ આવે છે. એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દઈશું. કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઇડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે. તો બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે સુનાવણી કરવામાં આવી. કોર્ટે નિયુક્ત કરેલા કોર્ટ મિત્રએ રજૂઆત કરી. મહિલાઓમાં હેલ્મેટ પહેરવાની આદત ઓછી, સફીન હસન ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે, કડકાઈ આવશે તો જ બદલાવ આવશે, દબાણ દૂર કર્યાના ત્રીજા દિવસે પરત થઈ જાય છે, ન્યાયાધીશ નીકળે એ સમય પૂરતું હટાવી દેવાય છે, ટ્રાફિકની સમસ્યા નિવારવા ટેકનોલોજીનો ઉપયોગ, ડ્રોનનો પણ ઉપયોગ કરવા કોર્ટ મિત્રની રજૂઆત. તો રોંગ સાઈડમાં પકડાય તો ઓળખાણથી છૂટી જાય છે. રખડતા ઢોર મુદ્દે પણ હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકાર પાસે ગુજરાત હાઈકોર્ટે માંગ્યો છે રિપોર્ટ. નવી શરૂ કરાયેલી હેલ્પલાઇન સહિત મામલે રિપોર્ટ માંગ્યો. કેટલી ફરિયાદ મળી, કેવી રીતે નિરાકરણ આવે છે, તમામ મુદ્દે સ્પષ્ટતા કરવા હાઈકોર્ટનો નિર્દેશ. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત પ્રવાસે. 15 સપ્ટેમ્બરે સાંજે પીએમ મોદીનું ગુજરાતમાં થશે આગમન. ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. પીએમ મોદી ગાંધીનગરમાં રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ. 16 તારીખે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. 4th ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીની મીટ અને એક્સપોનું ઓપનિંગ કરશે. પીએમ મોદી મેટ્રોમાં સફર પણ કરશે. સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો શુભારંભ કરશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે. 15મી તારીખે